રાજ્યમાં ગૃહ વિભાગનો ખોફ નથી, ઘેનીબેન ઠાકોર. અમીરગઢમાં ઘેનીબેને સરકારની ટીકા કરી. અમીરગઢ આરઆર વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આયોજિત મહર્ષિ સુશ્રત કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનને જિલ્લાના સાંસદ ઘેનીબેન ઠાકોર દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. તે પ્રસંગે સાંસદ ઘેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોને ગૃહ વિભાગનો ખોફ રહ્યો નથી. આજે રાજ્યમાં નાની મોટી દીકરીઓ સુરક્ષિત રહી નથી. પોલીસનું કામ કરે છે, પરંતુ તેઓને સરકારનો સહકાર મળતો નથી. બંગાળમાં રેપ થાય ત્યારે રાજ્યના મંત્રી હોય કે મુખ્યમંત્રી ધરણા ઉપર ઉતરે છે, તો બીજી બાજુ ગુજરાતમાં ગુનાઓ વધી રહ્યા છે. ઘેનીબેન ઠાકોર દ્વારા પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું કે આપણા બનાસકાંઠા જિલ્લાની સ્કૂલો કલંકિત ન થાય તે માટે મા અંબાને પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ, સરપંચ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. શિક્ષણ જગત અને એક નારી શક્તિનું જ્યારે આપણે ગૌરવ વધારવા માટેના પ્રયત્નો કરતા હોઈએ, બેટી બચાવો બેટી પઢાઓના નારા વારંવાર આપણે આપતા હોઈએ, ત્યારે હું માનું ત્યાં સુધી આ ગુજરાત હોય અને એમાં ખાસ કરીને જે ગૃહ વિભાગ એની એક નૈતિક જવાબદારી થાય છે, એમનો જે ખોફ હોવો જોઈએ અસામાજિક તત્વો ઉપર કે આવી પ્રવૃત્તિઓ કરવાવાળા, એ ખોફ અને ક્યાંક સરકાર દ્વારા જે અધિકારીઓને છૂટ આપવી પડે, એમને પાવર્સ આપવા પડે, એમને પગલાં લેવા માટે એક વાલા દવલાની નીતિ વગર જે ગુનેગાર છે એ ગુનેગાર જ છે. કોઈ મોટો લોર્ડ ગર્જન હોય, કઈ પાર્ટી કઈ વિચારધારા એ જોવાનું નહીં, પણ ગુનેગારને સજા હોવી જોઈએ. પોલીસ અધિકારીઓ ગમે એટલી મહેનત કરે પણ ઉપર સરકારનો દ્વારા સહકાર ન મળતો હોય ત્યારે એ હું માનું ત્યાં સુધી પૂરી મનોબળથી કામ કરી શકતા નથી, અને એના કારણે આ ઘટનાઓ બને છે. ભગવાનને પ્રાર્થના કરીએ આજ સરકાર કે પશ્ચિમ બંગાળમાં એક ઘટના બને તો આખું ગુજરાત રેલીઓ કાઢે, અને આજ રાજ્યના મુખ્યમંત્રી કે ધરણા ઉપર બેસે. 5 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, સ્કૂલની અંદર બળાત્કાર થાય, ગરબાઓની અંદર સામૂહિક એના ઉપર બળાત્કારો થાય, અને એક ધાર્મિકતા સાથે ભૂવાઓ 14 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર કરતા, ત્યારે હવે આનાથી બીજી શરમજનક ઘટના ગુજરાત એ ગુજરાતની છાપ હતી કે રાતે 2 વાગે પણ દીકરી સુરક્ષિત રીતે એને ઘરે જાય. ત્યારે નવરાત્રિનો સમય હોય, આસ્થા સાથે આપણે માનીએ છીએ, પણ મા બાપને બધાને વિનંતી કરું છું કે સમયસર એ દીકરી આપણા ઘરે આવે, અને એની સુરક્ષાની જવાબદારી એ આપણી પોતાની પણ થોડા ઘણી. હવે જે એવું નથી રહ્યું કે આ પોલીસ તંત્ર કરશે કે માનવતા છે કે એક ઉદાહરણ પૂરું પાડી શકાય એવા કોઈ દાખલા નથી બેસતા, એટલે આપણે પણ આગળ આવીને દીકરીને બચાવવા માટેના પ્રયત્નો કરીએ. આજે અમીરગઢ આરઆર વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો તેમજ SPS કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. GCRT પ્રેરિત અને ડાયટ બનાસકાંઠા આયોજિત સુંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કુલ 53 કૃતિઓ એટલે કે 53 શાળાઓએ ભાગ લીધેલો છે, અને તમામ કૃતિઓ વિજ્ઞાનને લગતી, ઇનોવેશનને લગતી કૃતિઓ રજૂ કરાઈ છે. આ કૃતિઓ ના લીધે બાળકોની અંદર ઇનોવેશન કેવી રીતે કરવું, નવું નવું સર્જન કેવી રીતે કરવું, કૌશલ્ય વિકસે એ માટે તમામ શાળાઓ દ્વારા, તમામ ગુરુજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલું છે. આનું સમગ્ર ગ્રાન્ટ અને જે માર્ગદર્શન છે એ ડાયટ બનાસકાંઠા એટલે કે પાલનપુર દ્વારા પૂરું પાડવામાં આવેલું છે. અત્રે પ્રસંગની અંદર બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરેલી છે, અને બાળકો ભવિષ્યની અંદર વિજ્ઞાન ક્ષેત્રે, ગાણિતિક ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધે એ માટે સતત પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. શ્રી આરઆર વિદ્યાલય અમીરગઢ ખાતે ગ્રુપ ગ્રામ પંચાયત કમલેશભાઈ વાસુ, મહિલા સરપંચ શ્રી સાવિત્રીબેન, તમામ ટ્રસ્ટીગણ પોપડદી અને ગામના અગ્રણીઓએ બાજુના સરપંચશ્રીઓના સહયોગથી સરસ મજાનો એ વિજ્ઞાન મેળાનું આયોજન થયું, જેમાં અમીરગઢ અને દાંતીવાડા તાલુકાની 53 જેટલી શાળાઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબે પણ પ્રેરણા આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. માનનીય સાંસદ શ્રી ઘેનીબેન પણ બાળકોની જે કૃતિઓનો અભ્યાસ અને પ્રશ્નો પૂછી અને એમણે રસ દાખવ્યો છે. સાથે સાથે તમામે તમામ આ શાળા પરિવાર આ પ્રસંગમાં
સહભાગી થયો છે તે હું તમામને અભિનંદન અને ધન્યવાદ શાળાના આચાર્ય તરીકે આપું છું. અને અમીરગઢ અને દાંતીવાડા તાલુકાના વિદ્યાર્થીઓ વધુ ને વધુ વિજ્ઞાનમાં રસ લેતા થાય, વ્યસન મુક્ત બને, પર્યાવરણ પ્રેમી બને તેવી મારી એક શાળાના આચાર્ય તરીકે જે ખેવના છે એ બધા સાથે મળીને પૂર્ણ કરશું તેવી અપેક્ષા રાખું છું. સાંસદશ્રીનો અને તમામ પંચાયત સદસ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ સુધી યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024 રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો શિંગજીકર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માં મેલડી માં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો
યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો સ્થળ પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં પોલીસ સ્ટેશન ની સામે સાપર રોડ નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8511724403 મોબાઈલ નંબર 9909990161 હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ એલઈડી ટીવી એસી કુલર વોશિંગ મશીન ઘરઘંટી ઓવન મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર 8509664 અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ મોટા ચિલોડા મોબાઈલ નંબર 9898084803 રાજ પટેલ